વિદ્યા મંદિર અમદાવાદના સંસ્થાપક સ્વામી વિધિ તાત્માનંદજી મહારાજના પંચ્યાસીમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી પિસ્તાલીસ વર્ષોથી સ્વામીજી ગુજરાત વિવિધ શહેરો અને વિદેશોમાં સનાતન વેદાંત શાસ્ત્રોનું અધ્યયન કરાવી રહ્યા છે અને આ અધ્યાપનથી ધન્યતા અનુભવી સ્વામીજીના ભક્તોએ સ્વામીજીનો ભવ્ય જન્મોત્સવ ઉજવ્યો આ જન્મોત્સવ અમદાવાદના થલતેજમાં આવેલા અધ્યાત્મ વિદ્યા મંદિરના તત્વ તીર્થ આશ્રમમાં એકવીસ એપ્રિલ સુધી ઉજવવામાં આવશે જે અંતર્ગત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અમારા શિષ્યોએ આયોજિત કર્યો છે અને આ સ્વામીને એમના ગુરુને પંચ્યાસી વર્ષ પૂરા થયા એટલે કંઈક વિશેષ કરવા માગતા હતા એ રીતે આ કાર્યક્રમ વિવિધ પ્રકારનો કાર્યક્રમ થાય પાંચ દિવસ દરમિયાન એ પ્રકારનું આયોજન કર્યું છે અને આજથી શરૂ થયું એ સત્તરમી એપ્રિલ છે એ મારો જન્મદિવસ પણ છે અને આજે જોગાનુજોગ રામનવમી પણ આવી ગઈ આ પાંચ દિવસીય જન્મોત્સવના કાર્યક્રમમાં શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોતમના પાઠ ગીતા પારાયણ સુંદરકાંડ શ્રી હનુમાન ચાલીસાના પાઠ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે અને એકવીસ એપ્રિલના રોજ પ્રસિદ્ધ હાસ્ય કલાકાર શાબુદ્દીન રાઠોડનો કાર્યક્રમ પણ યોજાશે મારી પોતાની આનંદની અભિવ્યક્તિ છે કૃતજ્ઞતા અમે જે ફીલ કરી રહ્યા છીએ એની આ અભિવ્યક્તિ છે તદઉપરાંત આ એક પ્રસંગ દ્વારા મેં કોઈ ખરેખર તો આત્માનો જન્મ પણ નથી એટલે સ્વામીજી મહારાજ તો એ બધું એમને કંઈ લાગુ નથી પડતું પણ એ બાને જીવનને કઈ રીતે સફળ કરી શકાય આ જન્મ જે મળ્યો છે એ પ્રાપ્ત કરી અને કેવી રીતે બુદ્ધિપૂર્વક એને 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 જીવી અને જીવનના ધ્યેયને પ્રાપ્ત કરી શકાય એની મૂર્તિમંત સ્વરૂપ સ્વામીજી છે સ્વામી મહારાજની સંન્યાસ દીક્ષાનું ચાલીસમું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે સ્વામીજીના શિષ્ય સમુદાય ભારતીય સંસ્કૃતિના પ્રસાદી સાથે વેદાંતનું જ્ઞાન જન સમાજને વહેંચી રહ્યા છે ત્યારે સ્વામીના શતાધિક ગુજરાતી અંગ્રેજી પુસ્તકો અધ્યાત્મ વિદ્યા મંદિર દ્વારા પ્રકાશિત થયા છે અર્થઘટન શીખીએ બરોબર સમજાવે એક એક શબ્દને અમે તો જોયું છે કે એક એક શબ્દ ઉપર સ્વામીજી ત્રણ ત્રણ દિવસ સુધી પ્રવચન આપે કે જેમ કે મને યાદ છે મા સૂચહ એવું ગીતામાં ભગવાને કીધું છે તું શોક ન કરે તો શોક ન કરે એના ચાર પાંચ દિવસ સુધી ના પ્રવચનો છે